કાબા ઝાડે છે. આગ થોડીક જ લાગી હતી, પણ એ લોકો પાસે કઈ સેફ્ટી પર્પઝ નું હતું જ નહીં. જો એક્સ્ટિંગ્યુશર કે એવું કઈ હોત તો બી થોડી કન્ડિશન સ્ટેબલ થઈ જત, આગ આટલી બધી વધત નહીં. એ લોકો પાસે કઈ હતું નહીં, નહોતું ફાયર એક્ઝિટ, ફાયર અલાર્મ કે એવું કઈ હતું જ નહીં કે જે ઉપર લોકો હોય એ લોકોને ખબર તો પડવી જોઈએ ને કે આગ લાગી છે. અમે 10 જણા ગયા હતા, અમે બધા નીચે જ હતા, પછી બધા ભાગવા માંડ્યા કે આગ લાગી, બહાર નીકળો બહાર નીકળો, એટલે ત્યારે ખબર પડી કે આગ લાગી છે. નહીં, મને એમ તો કઈ નથી થયું, મને બધાએ ધક્કા મારી ને અમને તો બહાર મોકલી દીધા કે તમે અહીંથી જાઓ, અમે બહાર નીકળી જશું. એટલે અમે એવું વિચાર્યું કે ઉપર કઈક ફાયર એક્ઝિટ કે કઈક તો હશે ને, હવે બીજા 2 ફ્લોર લોકોએ બનાવ્યા હોય તો કઈ આવી ઘટના થાય તો એ લોકો એ તો વિચારવું જોઈએ ને કે ફાયર એક્ઝિટ કે કઈક હોવું તો જોઈએ, પણ ઉપર એવું કઈ હતું જ નહીં. હવે આમાં મોટો વાક તો ગવર્મેન્ટ નો કહેવાય કે આવી રીતે બધાને તમે હા પાડી દો છો, તો એટલીસ્ટ પહેલા ચેક તો કરવું જોઈએ ને કે સેફ્ટી પર્પઝ માં કેવી રીતે છે. વેલ્ડિંગ મશીન ને એના લીધે ફોમ ને થર્મોકોલ એ બધું આગ જલ્દી પકડી લે, એક તણખલો લાગે તો આગ લાગતા વાર થોડી લાગે. આટલા લોકોના જીવ ગયા છે, સામે એ લોકોના જીવ જ જવા જોઈએ. સો 150 જણા હતા અંદર એમાં.